हेलो फ्रेंड्स, धोरण 9 विज्ञान अने टेक्नोलॉजी चैप्टर नंबर 5 सजीवोनो पायानो एकम। लास्ट वीडियो में आपणे कोषना बंधारण विषयनी वात भणी गया हता। हवे आपणे कोषना बंधारण में आइसोटोपिक हाइपोटोनिक नी वात भणी गया हता। हवे आपणे प्रवृत्ति द्वारा एने समझवानुं छे। ईंडा साथे आश्रुति, प्रवृत्ति में शुं छे आपणे समझीए। सौथी पहेला ઈંડાના કવચને મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં દ્રાવ્ય કરીને દૂર કરો। ઈંડાનું જે કવચ છે એને આપણે દૂર કરવાનું છે। દૂર કઈ રીતે કરી શકશો? તો હાઇડ્રોક્લોરિક એસિડનું જે દ્રાવણ છે એમાં દ્રાવ્ય કરી દેવાનું, એટલે ઉપરનું જે આવરણ છે જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે એ દૂર થઈ જશે। પાતળું ત્વચીય બાહ્ય આવરણ ઈંડા કે જે અંડકોષને આવરે છે, હવે જે આવરણ છે જોવા મળશે એ પાતળું કોષીય આવરણ છે જે અંડકોષ ધરાવે છે। ઈંડાને શુદ્ધ પાણીમાં મૂકો અને 5 મિનિટ પછી અવલોકન કરવાનું છે। પહેલાં તો આપણે ઈંડાનું કવચ દૂર કર્યું છે, હવે એ ઈંડાને આપણે શુદ્ધ પાણીમાં મૂકવાના છે। શુદ્ધ પાણીમાં મૂક્યા છે એટલે હવે એ શુદ્ધ થઈ જશે, 5 મિનિટ માટે રાખવાના છે। આપણે શું અવલોકિત કર્યું? આશ્રુતિ દ્વારા પાણી તેમાં પસાર થવાને કારણે ઈંડું ફૂલે છે। શું અવલોકન થશે? જ્યારે આશ્રુતિ દ્વારા, જ્યારે તમે પાણીમાં જ્યારે 5 મિનિટ માટે મૂકેલો છે ત્યારે ઈંડાની અંદર પાણી દાખલ થશે, અને આ જે ઘટના છે એ આશ્રુતિ દ્વારા થઈ છે, એટલે કે વહન, એટલે કે પ્રસરણ થયું છે જેને કારણે ઈંડું છે એ ફૂલી જશે। બીજું, તેવી જ રીતે કવચ વિહીન ઈંડાને સાંદ્ર ક્ષારીય દ્રાવણમાં મૂકો। હવે કવચ વિહીન એટલે એનું ઉપરનું કવચ ના હોય એવું જે ઈંડું છે એ ઈંડાને સાંદ્ર ક્ષારીય દ્રાવણમાં મૂકવાનું, એટલે કે ક્ષારવાળા દ્રાવણ। ક્ષાર એટલે મીઠાનું દ્રાવણ પણ કહી શકાય, એ પણ છે એક ક્ષારવાળું જ દ્રાવણ કહી શકાય। 5 મિનિટ માટે તમે તેનું અવલોકન કરો, 5 મિનિટ માટે તમે તેનું અવલોકન કરો અને ઈંડું સંકોચન પામે છે શા માટે? જ્યારે ઈંડું છે એ સંકોચન પામશે આવું શા માટે થશે? તો કે ઈંડામાંથી પાણી બહારના દ્રાવણમાં આવે છે। સંકોચન થવાનું કારણ શું છે? કે ઈંડામાં જે રહેલું પાણી છે એ ઈંડામાંનું પાણી છે એ બહારની તરફ આવશે, કારણ કે ક્ષારમાં ક્ષારનું દ્રાવણ વધુ સંકેન્દ્રિત હોય છે। ક્ષારનું દ્રાવણ છે વધારે સંકેન્દ્રિત હોવાને કારણે જે પાણી છે એ બહાર આવશે। આપણે આ પ્રવૃત્તિ પર સૂકી દ્રાક્ષ કે જરદાળુ પર પણ કરી શકીએ। તમે સૂકી દ્રાક્ષ પર પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો। સૂકી દ્રાક્ષ પર કઈ રીતે થાય તો એ કહું। સૂકી દ્રાક્ષ અથવા તો જરદાળુ છે એને તમે પાણીમાં મૂકો છો, થોડો સમય રહેવા દો અને પછી અવલોકન કરો, અને અવલોકન કરો એટલે સૂકી દ્રાક્ષ અથવા તો જરદાળુને જે પાણીમાં મૂકવામાં આવ્યા છે એ પાણી શોષીને ફૂલે છે, એટલે કે એ ફૂલી જશે। તમે આવું ઘણી વખત પ્રવૃત્તિ કરી હોય અને ના કરી હોય તો તમે આજે જ કરી શકો છો। સૂકી દ્રાક્ષ છે એને તમે પાણીમાં રવા દેજો, થોડા સમય પછી તમે તેનું અવલોકન કરશો એટલે સૂકી દ્રાક્ષ છે ફૂલેલી જોવા મળશે। આ તમે ઘરે કરી શકો। એનો અર્થ એવો થાય કે આ સૂકી દ્રાક્ષ દ્વારા છે અંત આશ્રુતિ થઈ છે, એટલે કે પાણી એની અંદર દાખલ થયું છે। હવે આ જ પ્રવૃત્તિમાં તમે જો દ્રાક્ષ કે જરદાળુમાં પાણી જે શુદ્ધ છે, ખાલી પહેલા શુદ્ધ પાણીમાં જ કર્યું, તો હવે એમાં શર્કરા અથવા તો ખાંડ નાખી દો, શર્કરા કે જેને ખાંડ કહે છે ખાંડ નાખી દો અથવા તો મીઠું નાખો, ત્યારે એ પાણી ગુમાવે છે અને પાણી ગુમાવાને કારણે દ્રાક્ષ છે અથવા તો જરદાળુ છે એ ચીમળાઈ જાય છે। ચીમળાઈ જાય છે કહેતા કે એનું સંકોચન થઈ જાય છે, કે એની અંદર રહેલું જે પાણી અથવા તો જે દ્રાવ્ય જે છે એ બધું બહાર આવી જશે, એટલે કે એને બહી આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રવૃત્તિ તમે કરી શકો છો, અને જે પ્રવૃત્તિ આપણી પ્રવૃત્તિ 5.4 છે, જે મેં તમને હમણાં જ વાત કરી છે કે સૂકી દ્રાક્ષ અને જરદાળુ પર અંત આશ્રુતિ થાય છે કે બહિર આશ્રુતિ થાય છે એ। હવે આગળ જોઈએ, એક કોષીય સજીવો, મીઠા જળના સજીવો અને મોટા ભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે। વનસ્પતિ કોષો છે એ બધા એક કોષી અને વનસ્પતિના બધા કોષો આશ્રુતિ દ્વારા જ પાણી પોતાના કોષની અંદર દાખલ કરતા હોય છે। વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, એ પણ એક આશ્રુતિનું જ ઉદાહરણ છે। વનસ્પતિ છે એના મૂળ દ્વારા આશ્રુતિનું શોષણ કરે છે, એ પણ એક ઉદાહરણ જ છે, આશ્રુતિનું જ છે। આમ કોષોના જીવનમાં પાણી અને વાયુઓના વિનિમયમાં પ્રસરણ એક અગત્યની ઘટના છે। કોષોના જીવનમાં પાણી અને વાયુઓનો વિનિમય એક અગત્યની ઘટના છે, આનો વધારામાં કોષ તેમના પર્યાવરણમાં પોષણ મેળવે છે।
કોષ છે એના પર્યાવરણ એટલે કે એના બહારના આવરણમાંથી એ પોષણ મેળવતો રહે છે. વિભિન્ન અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાને જરૂરિયાત દ્વારા વહન પામે છે. વિભિન્ન અણુઓ કોષ તેમજ કોષની બહારની ઉર્જા દ્વારા વહન પામે છે. કોષરસ પટલ નમ્યતા ધરાવે છે. તે નમ્યતા ધરાવે છે એટલે વાળી શકે છે, નમી શકે છે, જેમ આપણે એને ફેરવો એમ ફેરવી શકે છે. તે કાર્બનિક અણુઓનું બનેલું હોય છે. કોષ છે કાર્બનિક અણુઓનું બનેલું હોય છે, તેને લિપિડ્સ અને પ્રોટીન કહે છે. એક કોષ શાનું બનેલું હોય છે? કાર્બનિક અણુઓનું બનેલું હોય છે, જેને આપણે લિપિડ્સ કહીએ છીએ અથવા તો પ્રોટીન્સ કહીએ છીએ. જો કે આપણે માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષરસ પટલની સંરચનાનું અવલોકન કરી શકીએ છીએ. હવે આપણે આ કોષની કોષ સંરચના છે આપણે જોવી હોય તો આપણે ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે અને એના દ્વારા જ આપણે કોષને જોઈ શકીએ છીએ. બાકી આપણે કોષ એટલો સૂક્ષ્મ હોય છે કે આપણે એને નરી આંખ પર જોઈ શકતા નથી. કોષરસ પટલની તરલતાને કોષનો ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણ દ્વારા ગ્રહણ કરવા માટે સક્ષમ હોય છે. કોષરસ પટલ છે એની તરલતા એટલે કે કેટલું તરલ છે એ આપણે એનું પર્યાવરણમાં રહેલા દ્રવ્યોને ગ્રહણ કરવાની જે ક્ષમતા છે એના પરથી નક્કી કરે છે. આવી ક્રિયામાં કોષરસ અંતર્વહન તરીકે ઓળખાય છે અને એવી ક્રિયામાં આ કોષરસ છે એ શાના તરીકે ઓળખાય છે? અંતર્વહન તરીકે ઓળખાય છે. અમીબા તેમના ખોરાક આવી જ ક્રિયાઓ દ્વારા મેળવે છે. અમીબા પોતાના શરીરનો જે ખોરાક છે એ અંતર્વહન દ્વારા જ મેળવતા હોય છે. હવે પછીની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ 5.5 છે. શાળાના પુસ્તકાલય કે ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશેની શોધ કરો અને તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. આ પ્રવૃત્તિ તમે ઘરે જ કરવાની છે. આપણે પુસ્તકાલયમાં પણ નથી જોવાનું. અત્યારે તમે ઘરે જ છો, તમારી બધા પાસે ઇન્ટરનેટની સુવિધા છે, તો ખાલી ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ વિશેની શોધ કોણે કરી છે, એમાં શું આવે છે એની માહિતી તમારે મેળવવાની છે. તો પણ હું તમને થોડુંક આપી દઉં છું, પણ તમે વધારે ઇન્ફોર્મેશન એની મેળવજો. ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ છે એની શોધ છે અર્નેસ્ટ રસ્કા અને મેસ્કનોલ. અર્નેસ્ટ રસ્કા અને મેસ્કનોલ નામના વૈજ્ઞાનિકોએ કરી હતી. 1931માં ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપની શોધ કરી હતી. અને ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરે. ઇલેક્ટ્રોમેગ્નેટ, મેગ્નેટ એટલે ચુંબક, ઇલેક્ટ્રિક ચુંબક તરીકેનું કામ કરે છે અને એ ઝડપી વીજાણુ પ્રવાહ માટે વપરાય છે. આપણે ઝડપી કોઈ વસ્તુને જોવી હોય છે અથવા તો અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે અને આપણે નરી આંખે નથી જોઈ શકતા, તો એવી વસ્તુને જોવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. અને ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપમાં બે પ્રકારના વિદ્યુત ચુંબકીય લેન્સ વપરાતા હોય છે. અને આ બધી માહિતી છે તમે ઇન્ટરનેટ પર જોશો તો તમને જોવા મળશે. બે પ્રકાર છે એ માઇક્રોસ્કોપી માટે, બે છે, ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોક માઇક્રોસ્કોપી અને સ્કેનિંગ ઇલેક્ટ્રોક માઇક્રોસ્કોપી. જે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપી છે એ શું જોવે, તો કોઈ કોષમાંની અંગિકાઓ છે એમાં ઉત્સેચકો ક્યાં છે એની હાજરી બતાવે છે. જ્યારે સ્કેનિંગ માઇક્રોસ્કોપ છે એ આપણને 3D આપણા જે કોષ છે એની 3D ની રજૂઆત આપે છે. એટલે આ બે પ્રકારના માઇક્રોસ્કોપ વપરાય છે. દોસ્તો, તમારા માટે અહીંયા બે પ્રશ્નો આપેલા છે. કોષમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે, ચર્ચા કરો. બીજો પ્રશ્ન એ છે કે શા માટે કોષરસ પટલને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહે છે. આ બંને પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે અને બંને તમારે હોમવર્કમાં તમારી સાયન્સની બુક જે બનાવેલી છે એમાં લખવાના છે. આજના લેક્ચરમાં આપણે આટલું જ ભણશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષ દિવાલની વાત કરીને આગળ ભણીશું. થેન્ક યુ.